કથિત ટીઆરપી કૌભાંડમાં રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્ણવ ગોસ્વામી અને બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ એટલે કે બાર્કના ભૂતપૂર્વ સીઈઓ પાર્થો દાસગુપ્તા વચ્ચે થયેલી કથિત વોટ્સએપ ચેટ શુક્રવારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. બાર્ક નામની એજન્સી ટીઆરપી નક્કી કરે છે. મુંબઈ પોલીસ અનુસાર બાર્કે આ કામ હંસા નામની એક એજન્સીને આપ્યું હતું. પોલીસ અનુસાર આ એજન્સીના કેટલાક અધિકારીઓએ કોઈ ચેનલ વિશેષ પાસેથી પૈસા લઈને ટીઆરપી વધારવાનો સોદો કર્યો હતો. આ કેસમાં અર્ણવ ગોસ્વામી તથા અન્યો પર આરોપ મૂકવામાં આવેલો છે. રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્ણવ ગોસ્વામી અને બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલના ભૂતપૂર્વ સીઈઓ પાર્થો દાસગુપ્તા વચ્ચે આ કથિત ચેટને પગલે સોશિયલ મીડિયામાં હેશટેગ અર્ણવ ગોસ્વામી, હેશટેગ રજત શર્મા અને હેશટેગ નવિકાના ટ્રેન્ડ થઈ રહ્યા છે. કથિત વોટ્સએપ ચેટમાં અર્ણવ ગોસ્વામી પાસે પીએમઓની મદદ મેળવી આપવાની માંગ કરવામાં આવે છે, જેનો તેઓ ભરોસો આપે છે. આની અનેક લોકોએ ટીકા કરી છે. સુપ્રીમ કોર્ટના વકીલ પ્રશાંત ભૂષણે ટ્વીટ કરીને જણાવ્યું કે અર્ણવ ગોસ્વામી અને બાર્કના સીઈઓ વચ્ચેની લીક થયેલી વોટ્સએપ ચેટના અમુક અંશ છે. આ અનેક કાવતરા અને સરકારમાં સત્તા સુધીના અભૂતપૂર્વ રસ્તાને દર્શાવે છે. કાયદાનું શાસન હોય તેવા કોઈપણ દેશમાં તેઓ લાંબા સમય સુધી જેલમાં રહેશે. સત્તાના દલાલ તરીકે પોતાના મીડિયા અને પોતાના પદ માટેનો દુરુપયોગ. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે 25 માર્ચ 2019 રોજ પાર્થો દાસ દ્વારા બાર્કનો એક ગુપ્ત પત્ર અર્ણવ ગોસ્વામીને શેર કરવામાં આવ્યો હતો. પાર્થો કહે છે કે તેમણે એનબીએ જામ કરી નાખ્યો છે. દાસ અર્ણવ પાસે પીએમઓની મદદ માંગે છે. અર્ણવ મદદ માટેનો ભરોસો આપે છે. આ દાવાઓની બીબીસી સ્વતંત્ર પુષ્ટિ કરતું નથી. પ્રશાંત ભૂષણના ટ્વીટ પર અનેક લોકોએ પ્રતિક્રિયા આપી છે. પત્રકાર અજીત અંજુમે ટ્વીટ કરીને જણાવ્યું કે ભક્ત સ્વામીની ચેટ વાયરલ થઈ રહી છે. વિનોદ કાપરી નામના યુઝર લખે છે, જો કોઈને પણ આ વોટ્સએપ ચેટ પર શંકા છે તેમની માહિતી માટે કે બાર્કના પૂર્વ સીઈઓ પાર્થોએ સોપારી સંપાદકના 512 પાનાની વોટ્સએપ ચેટનો આ રહ્યો પુરાવો. ધન્યા રાજેન્દ્ર નામના યુઝર લખે છે, ન્યૂઝ ચેનલ સેલિબ્રિટી, દેશ વિરોધી અને નક્સલ વગેરેની વોટ્સએપ ચેટ દર્શાવે છે. બાદમાં ન્યૂઝ એડિટરની વોટ્સએપ ચેટ ફરવા લાગે છે. દેટ્સ ઓલ. સભા નકવી લખે છે, હેશટેગ અર્ણવ ગોસ્વામી દ્વારા જે નકલી ટીઆરપી મોડેલ બનાવવામાં આવ્યું હતું તે ખુલ્લું પડી ગયું છે. જો અમારા મુક્ત વિશ્વના નેતા પ્રેસ કોન્ફરન્સ કરતા હોત તો અમે લીક થયેલી વોટ્સએપ ચેટ વિશે તેમને જરૂર પ્રશ્ન પૂછત, જેમાં અર્ણવને પીએમથી મદદ મળે છે એવો દાવો કરવામાં આવ્યો છે. કથિત વોટ્સએપ ચેટમાં અર્ણવ ગોસ્વામી અને પાર્થો દાસ વચ્ચે પત્રકાર રજત શર્મા, નવિકા અને અન્ય જાણીતા લોકો વિશે પણ ટિપ્પણી થઈ હોવાનો દાવો કરાઈ રહ્યો છે. શું છે કથિત ટીઆરપી કૌભાંડ? ઓક્ટોબર 2019 મુંબઈ પોલીસે એવા રેકેટનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો હતો, જે અંતર્ગત ન્યૂઝ ચેનલો પૈસા આપીને ચેનલની ટીઆરપીને વધારવાના પ્રયાસ કરતી હતી. મુંબઈ પોલીસના કમિશનર પરમવીર સિંહે પત્રકાર પરિષદનું આયોજન કરીને સંબંધિત જાણકારી આપી હતી. તેમના મતે પોલીસને આવી 3 ચેનલો અંગે જાણકારી મળી હતી, જે કથિત રીતે આ રેકેટમાં સંડોવાઈ છે. પોલીસ કમિશનરે કહ્યું હતું કે આમાં રિપબ્લિક ટીવી પણ સામેલ છે. તેમના મતે રિપબ્લિક ટીવીએ ટીઆરપી સિસ્ટમ સાથે ગેરરીતિ આચરી છે. જો કે રિપબ્લિક ટીવીએ સંબંધિત તમામ આરોપો ફગાવી દીધા હતા. ચેનલના એડિટર ઇન ચીફ અર્ણવ ગોસ્વામીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે મુંબઈ પોલીસ કમિશનર પરમવીર સિંહે રિપબ્લિક ટીવી પર ખોટો આરોપ લગાવ્યો છે, કેમ કે અમે સુશાંત સિંહ કેસના મામલે તેમના પર સવાલ ઉપાડ્યા હતા.